સાબરકાંઠા જિલ્લાના ઈડરના રાજચંદ્ર વિહાર ખાતે કેબિનેટ મંત્રી મુળાભાઈ બેરા અને રાજ્ય કક્ષાના મંત્રી કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહાવાવેતર અભિયાન યોજાયું. વડાપ્રધાનના એક પેડ માકે નામ સંકલ્પને ચરિતાર્થ કરવાના ઉદ્દેશથી મહાવાવેતર અરવલ્લીની ગિરિમારાઓના મુગટરૂપ ઈડર વિસ્તારમાં અને તેમાં પણ શ્રીમદ રાજચંદ્ર જેવા આધ્યાત્મિક ઊંચાઈ હાંસલ કરેલ ગુરુની જાગતી ધરતી પર કરવામાં આવ્યું છે. તે સરાહનીય પ્રયાસ છે. કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ મુરુભાઈ બેરા સાબરકાંઠા જિલ્લામાં ઈડરના શ્રીમદ રાજચંદ્ર વિહાર નજીકના જંગલ વિસ્તારમાં કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ મુરુભાઈ બેરા અને રાજ્યકક્ષાના મંત્રી વન અને પર્યાવરણ મુકેશભાઈ પટેલ તેમજ જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મહાવાવેતર અભિયાન યોજાયું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ મુરુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન એક પેડ માકે નામ સંકલ્પને ચરિતાર્થ કરવાના ઉદ્દેશથી મહાવાવેતર અરવલ્લીની ગિરિમારાઓના મુગટરૂપ ઈડર વિસ્તારમાં અને તેમાં પણ શ્રીમદ રાજચંદ્ર જેવા આધ્યાત્મિક ઊંચાઈ હાંસલ કરેલ ગુરુને જાગતી ધરતી પર કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના એક પેડ માકે નામ અભિયાન હેઠળ સમગ્ર દેશમાં 140 કરોડથી વધુ વૃક્ષો વાવવાનું ધ્યેય રાખવામાં આવ્યો છે. સાબરકાંઠા વન વિભાગ અને સાબરકાંઠા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં વન વિસ્તાર બહાર 1,959 હેક્ટર વિસ્તારમાં 13.98 લાખ રોપાઓનું વાવેતર થતાં જિલ્લાના વન વિસ્તારમાં 3,057 હેક્ટર વિસ્તારમાં 22.67 લાખ રોપાઓ એમ મરી કુલ 5,016 હેક્ટર વિસ્તારમાં 36.65 લાખ રોપાઓનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રીએ એક પેડ માકે નામ અભિયાન હેઠળ માતા સાથે મરીને કે માતાને અંજલિ રૂપે એક વૃક્ષ વાવવાનું આહ્વાન કર્યું હતું. મહાવાવેતર અભિયાન કાર્યક્રમમાં રાજ્યકક્ષા મંત્રી વન અને પર્યાવરણ મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ રાજચંદ્રજીની પાવન રજથી વિભૂષિત એવી ઈડરની તપોભૂમિ ખાતે વડાપ્રધાન એક પેડ માકે નામ અભિયાનને સાર્થક કરતા ગ્રીન અરવલ્લી ગિરિમારા વૃક્ષારોપણ કાર્યક્રમો એ સરાહનીય પ્રયાસ છે. દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ મા સાથેનો છે. જન્મદાત્રી માતાનો આ પ્રેમ આપણા બધા પર એક ઋણની જેમ હોય છે, જેને કોઈ ચૂકવી ન શકે. સૌ પોતાની માતાનું આ ઋણ ચૂકવી શકે તે શુભ હેતુથી એક પેડ માકે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન એક જન આંદોલન બની ગયું છે. આ વર્ષે 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાના વન મહોત્સવ પૂર્ણ થયા છે. વન મહોત્સવ દરમિયાન 10.50 કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમજ 75મા વન મહોત્સવ હેઠળ રાજ્યમાં લોકભાગીદારીથી 5,000 માતૃવનનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં એક પેડ માકે નામ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 8 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતને હરિયાળું બનાવવાના સંકલ્પમાં ગામે ગામ લોકો જોડાઈ રહ્યા છે. ઈડરના શ્રીમદ રાજચંદ્ર વિહાર ખાતે અંદાજે 10,000થી વધુ જનમેદની દ્વારા સામૂહિક રોપ વાવેતર અને હયાત રોપાઓને રક્ષા બોડલી બાંધી તેના લાંબા આયુષ્યની સામૂહિક કામના કરવામાં આવી હતી. મહાવાવેતર અભિયાનમાં ડ્રોન દ્વારા મોટી સંખ્યામાં સીડબોલ જંગલ વિસ્તારમાં છંટકાવ કરવામાં આવ્યો હતો. ઈડર તેમજ આસપાસના તાલુકાના સરપંચો, દૂધ મંડળીઓ, સેવા સહકારી મંડળીઓ, વન મંડળીઓ, સહાય જૂથો, પર્યાવરણ પ્રેમીઓ, બિનસરકારી સંગઠનો, પદાધિકારીઓ, યુવક મંડળો, સાધુ સંતો, SRPના જવાનો, કોલેજના વિદ્યાર્થીઓ વગેરે અંદાજિત 10,000 જેટલી સંખ્યામાં ઉપસ્થિત રહી વડાપ્રધાનના મિશન એવા એક પેડ માકે નામ અંતર્ગત મહાવાવેતર અભિયાનમાં જોડાઈ 18 હેક્ટરના અનામત જંગલ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં સંસદ શોભનાબેન બારૈયા, રાજ્યસભા સંસદ રમીલાબેન બારા, ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા કલેક્ટર રતન કંવર ગઢવી ચારણ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નાયબ વન સંરક્ષક
હર્ષ ઠક્કર, નાયબ વન સંરક્ષક SD પટેલ, પ્રાંત અધિકારી અગ્રણી પૃથ્વીરાજભાઈ પટેલ, અગ્રણી અશ્વિનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા.